નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. માગરોળ તાલુકામાં વધુ 3 આરોપીઓને કુંજ પક્ષીઓના શિકાર કરતા ઝડપી પાડ્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો. પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સાનેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. બગસરા પંથકમાં રોજ હરણ ભૂંડથી ખેતરોમાં રવિ પાકને ભારે નુકસાન કરતા ખેડૂતો ચિંતિત બન્યા. ભુજમાં ફાયર સેફટી વિનાની 10 બિલ્ડિંગોને ફાયર વિભાગ દ્વારા સીલ કરાઈ. સારંગપુર ધામમાં શ્રી કષ્ટભજન દેવ દાદાના મંદિરે ધામધૂમથી શાકોત્સવ ઉજવાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામોર કેમ્પસ ખાતે 74મા પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તે મુજબ આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો જિલ્લાના મેઘરજ અને મોડાસા પંથકમાં વરસાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદરા ખાતે કાર્યરત પ્રયાસ ટ્યુશન ક્લાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુઅદાનીના ચક્કરમાં સરકારી બેંક અને એલઆઈસી ડૂબી જશે. એસઈબીઆઈ બધી ડીલની તપાસ કરશે. હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ડોક્ટર દંપતિ સહિત 6 લોકો જીવતા સળગ્યા. એમપીમાં વાયુસેનાના 2 ફાઈટર જેટ ક્રેશ, તો રાજસ્થાનમાં પણ 1 ફાઈટર જેટ ક્રેશ. શાહરૂખ ખાન કરતા વધારે બિન સાંપ્રદાયિક વ્યક્તિ કોઈ નથી, જાવેદ અખ્તર. મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશના દુશ્મન માને છે આરએસએસ, સીએમ પિનરાય વિજયન. સ્ટંટ બાજ યુવકને પોલીસે 77,000નો દંડ ફટકાર્યો, ભાજપ નેતા પણ સામેલ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.